રાજા, પેટમાં કેમ દુખે છે આટલું બધું? અરે બહુ બેટા, એ બહુ બેટા, આ લોહી પીણી ના મને શાંતિથી જીવવા નહીં દે. હા બેટા, ઓલી મેથી ની ફાકી આપો ને જરા, મને આજ પેટમાં બહુ દુખે છે. મારે કઈ ફાકી ની દુકાન છે? ફાકી આપો મને, થોડી મેથી ની ફાકી આપો ને, મને બહુ પેટમાં દુખે છે દીકરા. આ મને બે માં દીકરો, મને જિંદગીમાં શાંતિ થી નહીં જીવવા દે. જયારે હોય ત્યારે આ દો ને ઓલું દો, આ કર ને ઓલું કર. હશે ફાકી ન હોય તો કઈ નઈ, આપડે ઓલું વઘાર નો ડબ્બો છે ને, એમાંથી ઓલી મેથી આખી હોય ને કાચી, તમે વઘાર માં વાપરો, એ આપો તો હાલશે. શાંતિ નહીં લેવા દે મને આ. મમ્મી તું શું ઉભી ઉભી લપ કરસ? એક વાર બાએ કીધું કે ફાકી આપ તો સમજાતું નથી. જા અસાણી મુની અંદર જઈને ફાકી આપવા ને. કીધું તો મેં મારી માને કે મને તું ગમે નહીં આ ઘર ગાવ છે, પણ આના વ્યક્તિ નો ઘર ગાવતી. એ મહારાજ કરમ ફૂટાય કે તને પૈણી ને અહીંયા લઈ આવ્યા. નાની નાની વાત નું વતેસર કરવાની તો તને આદત પડી ગઈ છે, હવે તારાથી છુટકારો થાય ને તો સારું. એ બોલવામાં ધ્યાન રાખજો, હું જુદી માટી ની ગણાયેલી છું. કાયદા કાનૂન ની કદાચ તને ખબર નહીં હોય, પણ મને પૂરેપૂરી જાણકારી છે. સરકારમાં એક અરજી કરી આવીશ ને તો બે માં દીકરો જેલ ભેગી ના થઈ જાઓ હમણાં. હે ભગવાન, મારી ક્યાં ભૂલ થઈ કે મેં આની પાસે ફાકી માંગી? અરે કુદરત વાળા, હવે તું મને લઈ લે એટલે આ ઘરમાં શાંતિ થઈ જાય. હાજી માંડ મેં આને શાંત પાડી કે તું ક્યાં વળી ચાલુ થઈ? હું તમારા બે હાહુ વહુ ના ઝઘડા થી તો હું હાવ કંટાળી ગયો છું. દીકરા મારો હું વાક ગુનો, મારો એટલો જ વાક કે મેં એની પાસે ફાકી માંગી. એ ડોલી, હવે તો તું બંધ થા, હવે તો તું મૂંગી રે. તારા તો હું છે ને વાક કાઢવા બેહું તા કે આખી હાંજ ટૂંકી પડે, અને તને આવડે હું છે બીજું? જયારે હોય ત્યારે અમારે બે માણાની વચ્ચે ઝઘડા કરાવતી વસ્તુ? ના દીકરા, હું તો તમને બે ને આનંદ થી અને ખુશી માં જોવા માંગુ છું. હું કોઈ દિવસ તમારા બે માં ઝઘડો કરાવું ખરી? અરે તમે તમે તો મારા આંખ નું રતન છો દીકરા. આ મૂક ને માથાકૂટ, હવે આ તારા રતન ની આંખ ફૂટી ગઈ, હું તો થાકી ગયો છું તમારા થી. એટલે જ કઉ છું મમરી ના, આ ડોહડી નો નિકાલ કર, ઘા કરી આવવાનો ક્યાં? હા દીકરા, મારો ક્યાં કુવામાં ઘા કરી આવો એટલે તમારા લોકો ના જીવ ને શાંતિ થાય. માં હવે તમે શાંતિ રાખશો એ માંડાને શાંત રાખી કે હવે તમે ચાલુ થઈ ગયા. અને મમરી તું જા તારું કામ કર ને હું જાઉં મારા કામે, અને તમે હવે મૂંગા મોટા માળા જપો. એક વાત સાંભળી લે, અત્યારે હું જાઉં છું અંદર, તારી માનો નિકાલ થઈ જવો જોઈએ, સમજાય છે? હા દીકરોને બહુ થઈને નાખી ગયો મને કુવામાં. અરે રે, કેવી આશા મેં રાખી હતી કે હું મારા દીકરાને પરણાવીશ, ઘરમાં વહુ આવશે, મને પ્રેમથી રાખશે, મારી સેવા કરશે અને આખા કુટુંબને એક તાતણેથી બાંધશે. અમે બધા પ્રેમથી અમારા માળામાં રહીશું. પણ આ વહુ તો મને મારી નાખવા તૈયાર થઈ છે. એ ભગવાન, મેં એવા કે શું પાપ કર્યા હશે કે મારા ઘરમાં આવી વહુ આવી ગઈ કે જે સાસુને મારવા બેઠી છે. એ ભગવાન, હવે તું મને લઈ લે, હવે આ દુનિયામાં મારે કોઈ જીવવાની આશા નથી. ભગવાન તું મને લઈ લે, કુદરત વાળા તું મને લઈ લે. પ્રિય અમરેશ કુમાર, એ મમરીના શું છે? ક્યાંય હક નથી લેવા દેતી, વા હોય તો વા અહીંયા આવ ને અહીંયા આવ તો. એ મમરીના ને પ્રિયતમ ને મમરેશ કુમાર ને ભાઈ સાહેબ કંટાળી ગયો. જુઓ મમરીના, હું તને એક વાત કહું. ડાર્લિંગ હની, એ બોલ હાલ શું કેવું છે? તે જોઈને તારી માની કડવી વાણી તે જોઈને હું કંટાળી ગઈ છું. મારી માટે એટલું નહીં કર, હું તારી વાઈફ નથી. એ હા હા, તું મારી વાઈફ જ છો, પણ ડાર્લિંગ આ મકાન જમીન એ બધું માના નામનું છે, એનું હું કરશું? મમરીના, તે તારી વાઈફને હજી ઓળખી નથી. તારી વાઈફ છે ને લુચ્ચી અને ચાલાક લોમડી છે. લુચ્ચી ને ચાલાક લોમડી એટલે? જમીનના કાગળિયા ઉપર તમારા માતૃશ્રીના સિગ્નેચર મેં લઈ લીધા છે. ઓહો, એટલે આ બધું તારા નામે કરાવી લીધું? વાહ વાહ વાહ,
ગજબ પાવરફુલ જો, આ ભગવાન જયારે હાવ આરામમાં આવશે ને, કઈ કામ નહીં હોય ને, ત્યારે તને કહી દઈશું શું પાવરફુલ બનાવી છે તે. વાહ મારી મમરી, વાહ કમાલ કરી દીધી. મમરેશ કુમાર, તમારા માટે જ મેં આ ધરતી પર અવતાર લીધો છે. વાહ મારી મમરી રાણી, વાહ કમાલ કરી દીધી. હો બસ બસ, હવે આ લવરીયા વેડા બંધ કર અને તારી માને ઘરની બહાર કાઢવાનો પ્લાન કર. ઓકે ઓકે મમરી રાણી, ઓકે. હવે તો કંઈક કરવું જ પડશે. હાલો માડી, આ ઘરમાંથી ઉપડો. ક્યાં દીકરા? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મારા ઘરમાંથી હવે નીકળો. દીકરા, આ ઘર પેલા મારું પછી તારું. હું ઘરમાંથી જઉં ને પછી તારું ઘર કહેવાય. એટલે જ કહું છું કે તમે હવે આ ઘરમાંથી જાઓ એટલે આ ઘર મારું થાય. દીકરા, યમરાજના દરબારનો હુકમ થશે ને ત્યારે કોઈ નહીં રોકી શકે. એટલે? એટલે કે ઝાડ જશે અને જગ્યા થશે. એ બધું મારે નથી સાંભળવું. મારે જો મારો સંસાર જીવતો રાખવો હશે ને તો તમારે જીવતે જીવ આ ઘરમાંથી જવું પડશે, સમજા? પણ દીકરા, જીવતે જીવ આ ઘરમાંથી હું ક્યાં જઉં? આ ઘર તો મારું છે. તમારું હતું, હવે આ ઘર મારું છે. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ અને ઉપાડો તમારા બિસ્તરા પોટલા. પણ દીકરા, આ ઘડે ઘટ પણ હું ક્યાં જઈશ? આ તારા ઘરના ખૂણામાં ગમે ત્યાં હું પડી રહીશ અને તમે તમારો એઠો ટુકડો આપશો ને તોય હું ખાઈ લઈશ. દીકરા, પણ હું ક્યાં જઈશ? આ નવ નવ મહિના મેં તારો ભાર ઉપાડ્યો દીકરા, અને તું તું આજે એક માને ધક્કો મારે છે. દીકરા, મેં કેટલા દુઃખ વેઠી અને તને મોટો કર્યો છે, અને તું અત્યારે મને ઘરની બહાર કાઢવા તૈયાર થયો છે. અરે તારા જેવા છોકરા કરતા તો પેટે પાણો પડ્યો તો સારું હતું. ભગવાન, એ ડોસલી, હવે લાંબી જીભા જોડી બંધ કર. પાણો પડ્યો વત સારું થાત. આ પકડ તારા બિસ્તરા પોટલા અને આલતી ની થાય થી. બસ હવે બહુ થયું, હવે હું જરાય સહન નહીં કરું. હવે હું મારા ભાઈને બોલાવીશ અને મારો ભાઈ હજુ જીવે છે એ આવીને ફેસલો કરશે કે આ ઘર કોનું છે. એમ તો હું જઈને મામાને બોલાવીને લાવું છું અને જોઈએ કે મામા શું કહે છે કે આ ઘર કોનું છે એમ. હા જા, બોલાવી આવ થઈને મારા ભાઈને. હે ભગવાન, શું કળિયું ગાયો છે! એક હગો દીકરો પોતાની માને કાઢી મૂકવા તૈયાર થયો છે. હવે તો આ દુનિયાનો અંત આવે તો હારું ભગવાન, હવે તો હદ થઈ ગઈ છે. આવો મામા, આવો બેહો અને કરો આજે ફેસલો અને ઉભા રહ્યો. હું હમણાં મમરી ને બોલાવું છું એટલે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય. મમરી, ઓ મમરી, અહીંયા અજો મામા આવ્યા. કર વાત હાલ મામા, હવે નક્કી કરો. આ રોજ ની કકડાટ થી હું કંટાળી ગયો છું. અરે તમે બે મણા શાંતિ રાખો, ધીરજ ના પણ મીઠા છે. બેન, આ શું વાત છે? મને કયો હાલો ભાઈ, આ ઘર મારું ખરું કે નહીં? તમારું જ કહેવાય ને બેન. હા, મારો દીકરો ને બહુ મને ઘરની બહાર કાઢી મૂકવા તૈયાર થયા છે. પણ મામા, તમે વાત તો સમજો, આ રોજ હવાર પડે ને કાળો કકડાટ કરી મૂકે, હવે મારે શું કરવું? રોજ હવાર પડ્યા આજ કરવાનું કે કઈ કામ ધંધો કરવાનો? અરે ભાણિયા, આ સંસારમાં આવું વાયલા કરે એમ આમ તપી ન જવાય. એ માને પૂરી રીતે હાચવી લેવાય. અને એને કેટલા દી બાકી રહ્યા તું ક્યાં? એ મામા, એ જેટલા દી હોય એટલા દી. આટલા દી હાચવા છે ને, ભાઈ એને કઈ સમજવું જોઈએ કે નહીં? રોજ ઉઠીને લપ, રોજ ઉઠીને લપ. ભાઈ મારે કઈ બીજું કઈ કામ ધંધો છે કે નહીં? કે મારે બેઈ ને મનામણા જ કરવાના દિન રાત. એટલે માને કાઢી મૂકવાની? ઈ એને જ્યાં જવું હોય ત્યાં જાય. મારે આ ઘરમાં લપ નથી જોતી. અને તમને પેટમાં ભરતું હોય ને તો તમારી બેન ને તમે હાચવો જાઓ. અરે ભાણિયા, હું મારી બેન ને હાચી હગે. પણ સાંભળી લે, આ ઘરમાં મારી બેન નો હક છે, ઈ ક્યાંય નો જાય. જવું તો તમે બે જણા નીકળો. મામા, વાત ની ખબર ન હોય ને તો બોલો. માં આ જમીન અને દસ્તાવેજ છે ને મમરીના નામના છે, સમજી ગયા? એટલે જેના નામના દસ્તાવેજ હોય ને હક એનો લાગે. બેન, બેન તારા નામનું? મારા નામનું જ હતું ભાઈ, પણ આ મમરીએ મને ફોસલાવી પટાવી અને મારી પાસે સહી કરાવી લીધી કાગળિયામાં. એટલે મારી ભોળી બેન પાસે તમે બધા કપટ રમી ગયા. હું સરપંચ ને બોલાવીશ હમણાં. એમ? હા, સરપંચ ને બોલાવશો? હા બોલાવીશ. બોલાવવા દે ને મમરા. અચ્છા, તમારે સરપંચ ને બોલાવવા છે? તમને સરપંચ નો પાવર છે? તમારે ક્યાંય નથી જવું, તમે બેસો ને આરામથી, અમે સરપંચ ને બોલાવવા જઈએ છીએ. હમણાં સરપંચ ને બોલાવીને આવીએ. બહુ બહુ પાવર તમારો. બોલાવો સરપંચ ને, એટલે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય છે. હાલ મમરી. હા, મને તો ભાઈ કઈ ખબર નહોતી. બેન ધીરજ રાખો, બધા હારાના થઈ જાય છે, જરાય મૂંઝાતા નહીં. હવે હું આવી ગયો છું ને, તારો ભાઈ આવી ગયો છે ને, જરાય મૂંઝાતા નહીં. પણ મારી પાસે પોહલાવી પટાવી કઈ વાંધો નહીં. બધું એનું જ છે. મારા પછી કોણ છે આ ઘર નું?
નો માલિક ઈ બે જણા તો છે ભૈલા, પણ તોય મારી આરે આવું કરે છે. અરે બેન, આ સંસાર છે, દીકરો આપણો પણ જેવી પૈણાવી ને એટલે વહુ નો થઈ જાય, આ આખા ઘરે ઘરે કહાની છે, એમાં ચિંતા ન કરાય. આવો જો સરપંચ ને બધું હું કરી આપીશ, ચિંતા તું ન કરતી બેન. અરે રે ભગવાન, આવો સરપંચ આવો બેહો અને કરો વાત નો ફેસલો. અરે અરે પંકુ ધીરો, ખમને આપણે બાજવા ભેગા થયા છે. આ બધી ખોટી ચાલ છે, આ તારી ખોટી વાત છે બધી. આવી રીતે તે તારી ભોળી માને છેતરીને સહી કરાવી લીધી. મમરી આ ખોટું છે, તમને ખબર નથી તમે કોને છેતરા છે, આ તમારા માવતર છે માવતર. અને આ ઉંમરે તું એને ઘરની બહાર કાઢીશ. મમરા આ પરિણામ સારું નહીં આવે, સમજી લેજો તું. તમારી નજર ની સામે તો દસ્તાવેજ માં સાઈન કરી છે રાજી ખુશી થી, પછી શેનું પરિણામ સારું નહીં આવે. દસ્તાવેજ માં ભલે સહી હોય પણ હજી પણ આ ઘર આ માળી નું જ રહેશે, સમજી લેજે. જ્યાં સુધી તે જીવતા હશે ને ત્યાં સુધી એમનો હક લાગે, આ કાયદામાં છે. અને તું જે અત્યારે ભોલી ફોલાવી કરીને જે સહી કરાવે છે ને, એ કાયદા વિરુદ્ધ છે, સમજી લેજે. જો તું નહીં માનો ને, મમરી તને પણ કહી દઉં છું, બે માણાએ કઈ પણ ચાલાકી કરી અને આ માળી વિરુદ્ધ તમે ગયા ને, તો હું આ ગામનો સરપંચ તરીકે મારે કઠોર નિર્ણય લેવો પડશે. મમરા હજી વખત છે, હજી વખત છે, સમજી જા. જો નહીં સમજા ને તો આજ ઘડી એ પોલીસ સ્ટેશને જઈને બે માણા અંદર થઈ જશો, સમજી લેજો. માજી માજી બીજી વાર આવું નહીં થાય, તમને ક્યારે હેરાન નહીં કરીએ માળી, તમને માફ કરી દો માળી. હવે તમારા દીકરાઓને માફ કરી દો, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. માડી મને માફ કરી દો માડી, અમે તમને જરા હેરાન નહીં કરીએ. ના દીકરા, પ્રેમ થી રહ્યો. ના દીકરા, સંતાન મા બાપ સાથે આવું કરી શકે પણ મા બાપ કોઈ દિવસ સંતાન ને આવું નથી કરતા. દીકરા કોઈ દિવસ આવું નથી કરતા. જોયું ને બેન, આમ રોયે જી નો વળે, સમય આવે ને તે કઈ કરવું જોઈ આપણે. અને જો કેવું સર થઈ ગયું, અને સાંભળી લે બેન, ચમત્કાર વગર નમસ્કાર નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહાવીરસિંહ રાઠોડ. અમે ફરીથી આપની સમક્ષ એક સામાજિક વિડીયો લઈને આવ્યા છીએ. જો અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા, આપની સમક્ષ અમે સામાજિક વિડીયો લઈને આવ્યા છીએ. જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આપ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, હું નવીન વ્યાસ. ફરીવાર સરસ મજાનો એક સામાજિક એક સરસ કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ અમે આવ્યા છીએ. આપને જરૂર આ વિડીયો ગમશે, અને આપને વિડીયો ગમે તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો ફ્રેન્ડ્સ, હું રમેશ સાલાણી. અમે એક મસ્ત મજાનો સામાજિક વિડીયો લઈને આવી ગયા છીએ. જો અમારો આ વિડીયો તમને ગમે તો અમારી ચેનલ સ્ટાર વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું રિયા સામાણી. જો તમને અમારો આ વિડીયો ગમે છે તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.